track, it will start just to initiate. આપ સૌ જાણો છો તેમ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ વાયબ્રન્ટ ગુજરાત 2013 ભાગીદાર એવા જાપાનની ગુજરાતના અગ્રણી ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ સાથેની 4 દિવસની અત્યંત સફળ ગણાવી શકાય તેવી મુલાકાતના મુદ્દાઓ વિશે આપ સૌને માહિતગાર કરવાના હેતુથી આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસ ડેલિગેશનના સભ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ માનનીય શ્રી હેમંતભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપ સૌને જાપાનની મુલાકાતની માહિતી આપે. માનનીય શ્રી દેસાઈ સાહેબ. જિલ્લા કલેક્ટર શ્રી શાહ સાહેબ, સંયુક્ત માહિતી નિયામક શ્રી કટારા, આમંત્રિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, સન 2007 પછી મુખ્યમંત્રીશ્રીના બીજા જાપાન પ્રવાસથી 5 જ વર્ષમાં ગુજરાત અને જાપાનની વિકાસની ભાગીદારીમાં નવા વિશ્વાસ અને નવી તકોનું જે વાતાવરણ સર્જાયું છે તેની મને 4 દિવસમાં જ પ્રતીતિ થઈ હતી અને પરસ્પર સંબંધોનો વિકાસ વિશ્વાસનો ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજકીય અને મહાનુભાવો જેવા કે જાપાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કાત્સુયા ઓકાડા, ઇકોનોમી ટ્રેડ અફેર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર યુકિયો ઇડાનો, લેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ મિનિસ્ટર યુચિરો હાટા, વિદેશમંત્રી કોઇચિરો ગેમ્બા, જેટ્રો ચેરમેન હિરોયુકી ઇશિગે, વાઇસ મિનિસ્ટર ફોરેન અફેર્સ કાઝાયુકી હમાડા, પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિવિધ પ્રાંતોના ગવર્નરો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો, મેયર્સ, બિઝનેસ ડેલિગેશનના 2000થી વધુ લોકોને મળવાનું સંભવ બન્યું હતું અને 4 દિવસમાં 40 થી 65થી વધારે કાર્યક્રમોમાં હાજરી અપાઈ હતી. 4 દિવસમાં પ્રવાસની શરૂઆત ટોક્યોથી થઈ હતી. ટોક્યો, દેન હમામાત્સુ, નગોયા, ઓસાકા અને કોબે પ્રાંતે એમણે કુલ 5 પ્રાંતની મુલાકાત શકી હતી, બની હતી. જાપાનમાં સંસદનું સત્ર અત્યારે ચાલુ છે અને જાપાનની સરકાર મેઇનલી સોશિયલ સિક્યોરિટી અને ટેક હેલ્થ કેર જેવા એ લોકોના ઇન્ટરનલ ઇશ્યુઝમાં બિઝી હોવા છતાં મુખ્યમંત્રીશ્રીની રાજકીય મહાનુભાવો જેવા મેં આપને જે નામ આપ્યા એ લોકોની સાથે ઉચ્ચ કક્ષાની બેઠકો યોજાઈ હતી. આ બધી બેઠકોમાં બિનપરંપરાગત ઊર્જા, બિકોઝ જાપાન અત્યારે ન્યુક્લિયર પાવર બંધ છે અને જાપાનમાં ઉર્જાની ખૂબ જ શોર્ટેજ છે, એટલે દે આર ઓલવેઝ લુકિંગ ફોર અધર ધેન નોર્મલ રિસોર્સિસ, ન્યુક્લિયર સિવાયના હાયેસ્ટ પાવર ન્યુક્લિયરમાં જવાતો હતો અને ગુજરાતે હમણાં સોલાર એનર્જીમાં હરણફાળ ભરી છે, તો એને માટેની ચર્ચા થઈ. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, બિકોઝ ગુજરાત ઇઝ કન્સિડર્ડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત ઇઝ મચ હેડ અબાઉટ અધર સ્ટેટ્સ. પ્લસ જળ વ્યવસ્થા, એટલે નર્મદાની કેનાલ ઉપરના ઇરિગેશન ઉપર પણ સોલાર એનર્જી કેવી રીતે ઉપયોગ કરવી, ટુરિઝમ માટે કેવી રીતે ઉપયોગ કરવો, એ બધી બાબતોની ચર્ચા ગુજરાતના, ધીઝ આર ઓલ ન્યૂ નવા ઇનિશિયેટિવ છે ગુજરાતના, એની ચર્ચા આ બધા રાજકીય મહાનુભાવો સાથે થઈ. પ્લસ મેટ્રો રેલ, એઝ યુ નો, ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલની ઓલરેડી કાર્યવાહી ચાલુ છે. સુરત ઓલરેડી મેટ્રો રેલનો અહેવાલ, પ્રી ફિઝિબિલિટી રિપોર્ટની ચર્ચાની વાત થઈ છે. આ પ્લસ લિંકેજીસ બિટવીન ધ સિટીઝ, 2 સિટી, ધારો કે ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ ગાંધીનગર, અમદાવાદ ધોલેરા, આ બધા સિટીઝના લિંકેજ માટે જે ટ્રાન્સપોર્ટને લગતી મોડર્ન વ્યવસ્થા ઊભી કરવાની છે એ બાબતની ચર્ચા થઈ. અને ફાઇનલી જ્યારે કોબેમાં અમે ગયા ત્યારે કોબે હેડ સફર્ડ 1995માં મેજર ડિઝાસ્ટર અર્થક્વેક થયો હતો, એ પછી આખા કોબે શહેરનું નિર્માણ થયું છે અને કોબે આજે આપ જો ફોટા જોશો, કદાચ કોઈને જોવા હોય તો ઇન્ટરનલી આઈ કેન શો યુ, એનું નિર્માણ અત્યારે મોસ્ટ મોડર્ન રીતે થયું છે. અગેન આટલું અર્થક્વેક આવ્યા પછી પણ મલ્ટીલેયર બ્રિજીસ, ઓવર બ્રિજીસ પ્લસ રેલ, આ બધી વ્યવસ્થા થઈ, તો એને લગતું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ મ્યુઝિયમ બનાવવું ગુજરાતમાં. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાતમાં તો મચ વી આર નાવ ફૂલી કેપેબલ, એકચ્યુઅલી
કોબેના જે ગવર્નર હતા એ ગુજરાતમાં 2010માં આવ્યા હતા અને એમણે કચ્છની પણ મુલાકાત તે વખતે અર્થક્વેક પછી પણ લીધેલી ત્યારે એમણે કહ્યું કે જે રીતે કચ્છમાં આપણે એને બેઠું કરી શક્યા એક બે વર્ષમાં એ શક્ય એ દેશોમાં પણ ઘણીવાર બનતું નથી હોતું પણ વી કુડ ડુ ઇટ પણ હાઉ સ્ટીલ ડિઝાસ્ટર કેવી રીતે મિટિગેટ કરી શકાય એને માટેની ચર્ચાઓ પણ થઈ આ પ્રવાસમાં એક વસ્તુ ચોક્કસ માન્ય શકાય કે ગુજરાત અને જાપાનના ઔદ્યોગિક સંબંધો ડેફિનેટલી આર અત્યારે જે છે એના કરતાં વધારે સ્ટ્રેન્થન થશે કારણ કે વિવિધ રાજકીય ક્ષેત્રોના અગ્રણીઓને પણ એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયેલું છે કે ગુજરાતે જે રીતે લીડ લીધી છે DMIC કોરિડોરમાં ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કે ઓલમોસ્ટ 1/3 કરતાં વધારે DMIC કોરિડોર પાસીસ ફ્રોમ ગુજરાત અને ગુજરાત એટલે આપણી ગવર્મેન્ટનો એક ટાર્ગેટ એવો છે કે 50%થી વધારે એમાં જે ઇન્વેસ્ટમેન્ટની શક્યતાઓ છે એ ગુજરાતમાં આવે એ રીતના પ્રયત્નો કરવાના છે એટલે આ પ્રમાણે એક વસ્તુ ચોક્કસ નક્કી છે કે વી હેવ અ પ્લાન ડેવલપમેન્ટ ઇન પ્લેસ એમાં 2 જેપનીઝ ટાઉનશીપ ઊભી કરવાનો ખ્યાલ છે કારણ કે ગુજરાતમાં સુઝુકીએ જ્યારે ડિસિઝન લીધું આવવાનું એ પછી જાપાનમાં એક વસ્તુ કહેવાય છે કે જેપનીઝ ઇન્વેસ્ટમેન્ટ જે કોઈ બીજા દેશમાં થતું હોય તો જાપાન ઇઝ જનરલી ટેકિંગ સ્લોઅર ડિસિશન્સ એન્ડ પણ કન્સિડર્ડ ડિસિઝન એટલા માટે કે જાપાનમાં દે વુડ વોન્ટ કોઈ પણ દેશ કન્ટ્રીના બીજા માણસ આવે એટલા બધી એડેપ્ટેબિલિટી લિટલ સ્લો છે ચાઇનીઝ લિટલ ફાસ્ટ પણ જાપાનીઝ પીપલ વોન્ટ દેર ઓન ઇકોસિસ્ટમ એટલે એ લોકોને ખોરાક પહેલો મેઇન વસ્તુ છે કે ભાઈ એ લોકો દે નીડ જેપનીઝ રેસ્ટોરન્ટ દે નીડ ગુડ ટાઉનશીપ એરેન્જમેન્ટ દે ઓલ્સો નીડ ગુડ ફેસિલિટીઝ ફોર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક પ્લેઇંગ ગોલ્ફ આજે વર્લ્ડમાં જ્યાં જ્યાં ગોલ્ફ ડેવલપ થયા છે બેંગકોક હોય કે પછી પૂરા થાઇલેન્ડ ઇન્ડોનેશિયા ઓર ઇવન ચાઇનામાં મેજર લોકો જે પાર્ટિસિપેટ કરવાના છે એ જેપનીઝ લોકો છે ટુરિઝમમાં પણ તમને જાપાનના ટુરિસ્ટ સૌથી વધારે જોવા મળશે પણ એ લોકો બિઝનેસ ડિસિશન લેવા સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું જ મહત્ત્વ આપે છે માત્ર પૈસા કમાવાનું મહત્ત્વ હોતું નથી એટલે 2 જાપનીઝ ટાઉનશીપ જે સરકારે પ્લાન કર્યો છે ધોલેરાની બાજુમાં અને ઇવન નવું જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે ત્યાં એને એ લોકોને જે સુવિધાઓ જોઈએ એ રીતની સુવિધાઓ ઊભી કરવા માટે એ લોકોનો પણ રસ ડેવલપ કરવા માટેની પણ ચર્ચાઓ થઈ વેરિયસ બિઝનેસ ડેલિગેશન સાથે પ્લસ વી હેડ બીન ટુ સુઝુકી નગોયામાં અરે હમામાસુમાં સુઝુકીનું હેડક્વાર્ટર્સ છે તો સુઝુકીના ચેરમેન જે ઇન્ડિયામાં વારંવાર આવતા હોય છે કારણ કે એમનું મેજર આજે સુઝુકીનું ટોટલ વર્લ્ડ ઓવર ટર્નઓવર છે એના 46% ટર્નઓવર કમ્સ ફ્રોમ ઇન્ડિયા સુઝુકી ઓપરેશન્સ ઇન ઇન્ડિયા એટલે એમના ચેરમેન અમારા સાથે આખો વખત હતા સુઝુકીનો પ્લાન્ટમાં વિઝિટમાં મેઇન વસ્તુ એ હતી કે દેર આર અબાઉટ 130+ ઇન્ડિયન એન્જિનિયર્સ વર્કિંગ ઇન સુઝુકી ફોર 1 યર ટુ 3 યર એટલે એ લોકોની સાથે એક વાતચીતનો સંવાદ હતો પ્લસ સુઝુકી વોન્ટેડ ટુ ફેસિલિટેટ ધી ઓનરેબલ ચીફ મિનિસ્ટર એટલે એક મિટિંગ હતી અને એમાં એ પ્રાંતના ગવર્નર અને સિટીના મેયર બંને હાજર હતા એ પછી એક બિઝનેસ સેમિનાર હતો ઇવનિંગમાં એમાં ઓલમોસ્ટ 400 કરતાં વધારે ડેલિગેટ્સ બિકોઝ યુ કેન એપ્રિશિએટ કે જ્યારે હમામાસુ એક સિટી છે ઇટ્સ અ ઇન્ડસ્ટ્રીયલ સિટી તો એ ઓટો એન્સિલરીનું પણ હબ છે એટલે ઓટો એન્સિલરીના જે નાના યુનિટો છે નાના જેપનીઝ સ્ટાઇલમાં નાના આપણે ત્યાંના મોટા કહી શકાય એ રીતના હોય છે તો એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યો સો દેર વોઝ અ ઇવનિંગ લાર્જ ગેધરિંગ એન્ડ ધી મેયર ઓફ ધી સિટી હોસ્ટેડ અ રિસેપ્શન ઇન ઓનર ઓફ મિસ્ટર મોદી અને એક વસ્તુ નક્કી ચોક્કસ કહી શકાય કે જાપાનના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ખૂબ જ ઉત્સુકતા અમને જણાઈ આવી શકે કારણ કે અમારો જે બિઝનેસ ડેલિગેશન હતું એનો પર્પઝ વોઝ ટુ મોર ઇન્ટરેક્ટ વિથ જેપનીઝ ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ ઓફ ડિફરન્ટ લેવલ્સ ઓકે અમારી સાથે સુઝુલોનના હતા મિસ્ટર તંતી તો એમનો ઇન્ટરેસ્ટ નેચરલી જાપાનમાં એમના ઇન્સ્ટોલેશન્સ છે જ 31 જગ્યાએ સોલાર પાવરમાં સુઝુલોનના ઇન્સ્ટોલેશન્સ છે સુઝુલોનની એક અનધર કંપની છે આર પાવર વિચ ઇઝ અ જર્મન કંપની એના ઇન્સ્ટોલેશન્સ છે જ અત્યારે ઓલરેડી સો હી વુડ ટોક અબાઉટ સોલર એનર્જી વી વિલ ટોક અબાઉટ અધર ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ્સ એન્ડ સો દેરફોર વી ડેફિનેટલી ફીલ દેટ મીડિયમ એન્ડ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ જાપાનની ચોક્કસ ગુજરાતમાં આવી શકે અને એને લઈને ઇન્વેસ્ટમેન્ટ સિવાય રોજગારીની તકો વધે પ્લસ ટેકનોલોજી એક્સેલન્ટ બીકોઝ જાપાન ઇઝ નોન ફોર ઇટ્સ ટેકનોલોજી તો એ સર્ટનલી આપણા બેનિફિટમાં રહે અને અનલેસ આ ટાઈપના ઇનિશિયેટિવ્સ વધારે થાય ગવર્મેન્ટમાં તો સિવાય કોઈ ઓન ધેર ઓન દે આર નોટ ગોઈંગ ટુ કમ દે વિલ ટેક ધેર ટાઈમ દે હેવ કમ સુઝુકી આવવાથી એક વસ્તુ ડેવલપમેન્ટ થયું કે અમે નગોયા શહેર જે છે નગોયા ઇઝ 4th લાર્જેસ્ટ સિટી ઓફ જાપાન તો એમાં ગયા હતા અમે ત્યાં આગળ બિઝનેસ ડેલિગેશન તો મળ્યું અને દેર વોઝ અ ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર બાય જેટ્રો એના પ્રાંતના ગવર્નર પણ મળ્યા હતા
ટોયોટો મોટર કંપની જેનું એનું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં છે, તો દે હેવ ઓલ્સો શોન ઇન્ટરેસ્ટ. સો દેરફોર દેર વોઝ પોસિબિલિટી ઓન દેટ સાઈડ. બિસાઇડ્સ એક વસ્તુ છે કે ગુજરાતમાં જ્યારે જેપનીઝ ઇન્વેસ્ટમેન્ટ આટલું આવતું હોય તો બટ નેચરલ કે જેપનીઝ બેંક્સ વિચ આર ફ્લડેડ વિથ ફંડ્સ, પૈસા છે તો ક્યાં ઇન્વેસ્ટ કરવા. સો જેપનીઝ બેંક્સ ઓસાકામાં અમારે ફાઇનાન્શિયલ હાઉસીસ સાથે પણ મિટિંગ થયેલી હતી, જેમાં મેજર બેંક્સ વેર ઓલ્સો દેર. જાપાનની એક મિઝવ બેંક છે, તો એમણે મુખ્યમંત્રી સાથે પણ ગુજરાતમાં એમની શાખા ખોલવા માટે ચર્ચા કરી હતી. પ્લસ જ્યારે આપણે આટલા બધા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોય ઇન્વેસ્ટમેન્ટની, તો એને માટે લાર્જ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, પ્લસ ઇન્વેસ્ટમેન્ટ એ રીતે જોઈએ કે જેથી કરીને કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બોરોઈંગ વધવી ન જોઈએ. અને જેપનીઝ કોસ્ટ ઓફ બોરોઈંગ એટલે જેપનીઝ ફાઇનાન્શિયલ હાઉસીસે પણ ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો એ વિચ વોઝ ઇન ઓસાકા. દેન વી વેન્ટ ટુ કોબે. કોબેના ગવર્નર સાથે જે મેં આપને કહ્યું તે એ પોતે ગુજરાતમાં આવી ગયા છે, તો એને લગતા કોબેના સાથેની ડિસ્કશન થયું. અને ઇવનિંગમાં દેર વોઝ અ રિસેપ્શન બાય ઇન્ડિયા ક્લબ. ગુજરાત સૌથી વધારે ઇન્ડિયન્સ પહેલાં ઓસાકા અને કોબેમાં રહેતા હતા, અત્યારે પણ કોબેમાં દેર આર પીપલ ફ્રોમ, કદાચ તમને ખબર હશે ગોપી પરિવારના પણ ઘણા લોકો છે અત્યારે, જૈન ઝવેરી પરિવાર મોસ્ટલી કોબેમાં, દે આર ઇન પર્લ બિઝનેસ. એક વસ્તુની એ પણ શક્યતાઓની ચર્ચા થઈ કે ભાઈ ઓસાકા વોઝ અર્લિયર અ ટેક્સટાઇલ હબ, તો એને લગતું કંઈક ડેવલપમેન્ટ થાય. એ રીતે ઓવરઓલ હું એટલું કહી શકું કે લાસ્ટ વિઝિટમાં પણ હું ગયો હતો ત્યારે પણ ઘણા ઇન્ડસ્ટ્રીયલ હાઉસને મળ્યા હતા, પણ આ વખતે વી કુડ મીટ મોર નંબર ઓફ પીપલ એન્ડ દેર વોઝ મોર ફોકસ્ડ એપ્રોચ કે કઈ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવી શકે એમ છે. પ્લસ 2007 અને 2012ની વચ્ચે ફરક એક વધારાનો એ પણ આવ્યો છે કે જાપાનમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ વધી છે, પ્લસ પાવર સિચ્યુએશન ઇઝ ઓલ્સો ડિફરન્ટ. એન્ડ એટ ધ સેમ ટાઈમ ગુજરાત હેઝ ડેમોન્સ્ટ્રેટેડ બેટર કેપેબિલિટીઝ દેન બિફોર ઇન ટર્મ્સ ઓફ પ્લાનિંગ DMIC કોરિડોર રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ પ્લાનિંગ SIR. એટલે એને લઈને પણ ડેફિનેટલી ઇન ટાઈમ્સ ટુ કમ, અને પર્ટિક્યુલરલી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું પાર્ટિસિપેશન જોવાનું છે, બે વખત જાપાને પાર્ટિસિપેટ કર્યું છે 2009 અને 2011માં, એન્ડ આ વખતે વધારે માત્રામાં આ લોકો ઇન્ડસ્ટ્રીયલ રિપ્રેઝેન્ટેટિવ્સ આવે. અને માત્ર ઇન્ડસ્ટ્રીની વાત ન થઈ પણ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એની સાથે જ વાત થઈ, કે જેમ કરીને આપણે દરેક જગ્યાએ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ઇન્ટરપ્રિટેશન. જેપનીઝ પ્રિફર ટુ સ્પીક ઇન ધેર ઓન લેંગ્વેજ, તો હાઉ ડુ યુ કમ્યુનિકેટ? તો એને માટે જેપનીઝ લેંગ્વેજ, દેર ઇઝ ઓલરેડી અ એક્સચેન્જ પ્રોગ્રામ છે એક જાપાન અને ઇન્ડિયા વચ્ચે, અને એમાંથી ઘણા પાર્ટિસિપન્ટ્સ જાય છે. તો દેર વોઝ અ રિક્વેસ્ટ વોઝ ઓલ્સો મેડ કે આને માટે વધારે સ્ટુડન્ટ્સને કેમ મોકલી શકાય સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં, તો એ શક્યતાઓની પણ ચર્ચા થઈ. પ્લસ ગુજરાતમાં પણ જ્યારે આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તો બટ નેચરલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટર્મ્સ ઓફ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુરિઝમ, એને માટેની શક્યતાઓની વાત થઈ. સો આઈ વુડ કન્ક્લુડ બાય સેઈંગ કે ભાઈ ઓવરઓલ ઇન માય ફિલિંગ બહુ વધારે પડતી સક્સેસફુલ આ યાત્રા કહી શકાય. આપમાંથી કોઈને કોઈ સવાલો પૂછવા હોય, પ્લસ આપે મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર. એનીબડી કેન આસ્ક એની ક્વેશ્ચન મને, હું પૂરું કરું એ પહેલાં, એટલે આપ મારા ઘરે બુલેટ, અમે હમણાં બુલેટ ટ્રેનમાં જ ફરી આવ્યા છે, પણ થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો એક વસ્તુ નક્કી છે કે બિઝનેસમેન જે હોય એને વધારે ઉત્સુકતા હોવી જોઈએ. પણ આપ જનરલ ક્વેશ્ચન પૂછો તો એટલે એક વસ્તુ હું કહી શકું છું કે સુરતના લોકો, દેટ ઇઝ પર્ટિક્યુલરલી જો ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલના જે અગ્રણીઓ છે એના પૂછશો તો જાપાન સાથેનો એમનો બિઝનેસ લિંક વર્ષોથી ચાલે છે. બેમ્બર્ગ જોર્જેટ જે લોકો બનાવતા હતા એ આજે પણ બેમ્બર્ગ જોર્જેટ એમ જાપાનથી જ ઇમ્પોર્ટ થાય છે. અને પહેલાં દેર આર સો મેની જાપાનીઝ કંપનીઝ, કાનેબોવા, અસાઈ કસાઈ, સ્ટોરે, તેજેન, આ બધી કંપનીઓના હેડક્વાર્ટર્સ ઓસાકાના અરાઉન્ડમાં છે. હવે બિકોઝ ઓફ કોસ્ટ ફેક્ટર આ વસ્તુ અત્યારે જેપનીઝ યાન ઇમ્પોર્ટ થવું શક્ય નથી. ઇન્ડિયા ઇઝ ઓલ્સો ડેવલપ કેપેબિલિટીઝ કે આપણે ત્યાં પણ હવે સારી કક્ષાનું, એટલે અમે બનાવીએ છીએ એટલા માટે હું કહેવું કહું છું એવું નથી, પણ અમારા સિવાયની પણ ઘણી કંપનીઓ યાન ઇન્ટરનેશનલ લેવલનું બનાવે છે. એન્ડ પ્રોબેબલી આપને ખબર નહીં હોય કે સુરતના ટેક્સચરાઇઝર્સ આર એક્સપોર્ટિંગ યાન ટુ ડેવલપ કન્ટ્રીઝ. સુરતમાંથી ઘણું બધું યાન એક્સપોર્ટ થાય છે, એટલે ટેકનોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ આ બાબતમાં થઈ શકે એટલું હું કહી શકું. પ્લસ આ બાબતની તમે જેમ સવાલ પૂછો એટલે મુખ્યમંત્રીશ્રીને જ્યારે ખબર પડી, મેં કહ્યું હતું એમને કે ઓસાકા ઇઝ અ હબ ઓફ ધીસ ટેક્સટાઇલ કંપની, તો એમણે પણ એ કંપનીઓને વાત કરી કે સુરત જોવામાં તમે આવો. બિકોઝ અત્યારે
ઓટોની ઓટો ડેવલપમેન્ટની વાત કરે છે, બધું ઓટો હબ થાય છે, તો ઓટોમોબાઈલમાં પણ ટેકનિકલ ટેક્સટાઇલ્સનો ઘણો બધો વપરાશ હોય છે, સો એને લગતી પણ શક્યતા હોય છે. પ્લસ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, એટલે પ્લાસ્ટિક્સમાં પણ આપણા સુરતમાં અમે લોકો પ્લાસ્ટિક બનાવે છે, એના ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ ઘણી બધી અહીંયા બને છે. તો સિમિલરલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્લાસ્ટિક્સનું ઘણું બધું કન્ઝમ્પશન છે, બિકોઝ અનલેસ યુ મેક ધ ઓટોમોબાઈલ લાઇટર યુ ડોન્ટ ગેટ ફ્યુઅલ એફિશિયન્સી, એટલે એની પણ શક્યતા છે. તો સુઝુકી આપને મેં કહ્યું ઓટોમોબાઈલમાં, દેન આઈ સેડ ટોયોટો, સુઝુકીએ તો ઓલરેડી ડેમોન્સ્ટ્રેટ કર્યું. પ્લસ દેર આર મેની ઓટો એક્સિલરી ઇન્ડસ્ટ્રીઝ, આઈ કેન ગીવ યુ નેમ્સ બિકોઝ દેર આર મેની કંપનીઝ વિથ વિચ વી દેર વર બિઝનેસ મિટિંગ્સ, વન ઓન વન બિઝનેસ મિટિંગ્સ. એટલે દરેક ક્ષેત્રના જે જે ક્ષેત્રને લગતી હોય, ધારો કેમિકલ ઇન્ડસ્ટ્રીને લગતી હોય તો અમારી સાથે મિટિંગ કરે, ઓટોમોબાઈલને લગતી હોય તો બીજા કંપની હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો મે બી દે અધર્સ, પણ લાર્જ કંપનીઝ આ નામ આઈ કેન ગીવ યુ સેપરેટલી વિચ એવર હેવ શોન ઇન્ટરેસ્ટ, બિકોઝ દેર વોઝ અ ફૂલ લિસ્ટ દેટ વી દસ. ઓટોમોબાઈલ સિવાય દેર આર મેની કંપનીઝ લાઈક દહેજમાં પીસીપીઆર આવે છે, જ્યારે પ્રિન્સિપલ કેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જ્યારે થયો છે, ત્યારે ઘણી જેપનીઝ કંપનીઓ ઓલરેડી દહેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. ઇનફેક્ટ મને પણ ઇટ વોઝ આઈ વોઝ સરપ્રાઈઝ કે એક ઓસાકામાં એક અમને કંપની રિપ્રેઝન્ટેટિવ મળ્યા કે અમે તમારી કંપનીએ અમને ઓર્ડર આપ્યો છે, બિકોઝ વી હેવ ઇશ્યુડ સમ ઓર્ડર ટુ અ ઓસાકા બેઝ કંપની. આઈ ગીવ યુ ધ નેમ ઇફ યુ રિક્વાયર્ડ. દે આર ઇન એન્જિનિયરિંગ સેક્ટર, દે આર બિલ્ડિંગ ક્રેન્સ ફોર ક્રેન એન્ડ ટાવર્સ ફોર કેમિકલ પ્લાન્ટ્સ, સો વી હેવ ઇશ્યુડ અ ઓર્ડર ટુ ધેમ. ઇટ ઇઝ હેવિંગ કોલોબરેશન વિથ આઇઝેક, દેર ઇઝ અ એન્જિનિયરિંગ કંપની ઇન દહેજ આઇઝેક, એના સાથે એમણે કોલોબરેશન કરેલું છે. એટલે આવી ઇવન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપનીઓ આવી શકે. મેઇનલી બિસાઇડ્સ ઇન્વેસ્ટમેન્ટ, ધી ટેકનોલોજીકલ સપોર્ટ જે છે, વિચ દે હેવ એક્સેલન્સ ઇન ધેટ, દેટ કેન ઓલ્સો બી હેલ્પ. વાય દે આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ગુજરાત રાધર ધેન અધર સ્ટેટ ઓફ ઇન્ડિયા? વેલ આઈ થિંક ફર્સ્ટલી એની ઇન્વેસ્ટમેન્ટ સમબડી વોન્ટ્સ ટુ મેક, દે વિલ ગો રાઉન્ડ ધ સ્ટેટ્સ ફર્સ્ટ. સેકન્ડ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, દે ઓલ્સો સી ઇટ. હવે જૂની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેવું નથી કે દરેક સ્ટેટ ડિફરન્ટ ઇન્સેન્ટિવ્સ આપે અને ઇન્સેન્ટિવ્સના આધારે તમારો ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન થાય, એ નથી. દે ઓલ્સો લુક એટ ઇન્ડસ્ટ્રીયલ પીસ, દે ઓલ્સો લુક એટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડઝન્ટ મીન ઓનલી રોડ, ઇટ ઓલ્સો મીન્સ રેલ, ઇટ ઓલ્સો મીન્સ પોર્ટ, પાવર ઓલ્સો. પાવર, યસ, બિકોઝ યુ આર રાઇટ, પાવર ઇઝ, ગુજરાત ઇઝ વન ઓફ ધ ઓનલી સરપ્લસ સ્ટેટ્સ ઇન પાવર. પાવર એટલે કોસ્ટ બી મળતું હોય તો ઇન્ડસ્ટ્રી માટે એડવાન્ટેજસ છે. અને એબવ ઓલ યુ હેવ ટુ બી અહેડ ઓફ અધર્સ. સો ગુજરાત, વેન આઈ એમ સેઇંગ કે ડીએમઆઈસી કોરિડોરમાં ગુજરાત વોઝ ધ ફર્સ્ટ ટુ ટેક ઇનિશિયેટિવ ઓફ આઇડેન્ટિફાઈંગ કે કઈ વિકાસની શક્યતા છે, તો બટ નેચરલ તમારી પાસે દેન યુ આર રેડી વિથ ધ મેપ, એન્ડ વી વેર રેડી વિથ ધ મેપ મચ અર્લિયર. લાઈક નોબડી થોટ ઓફ પીસીપીઆર. અમારું રિલાયન્સનું દહેજમાં ઇન્વેસ્ટમેન્ટ અત્યારે 2,500 કરોડ છે. વી હેવ પ્લાન 25,000 પ્લસ કરોડ ઇન્વેસ્ટમેન્ટ દહેજ. સો બટ નેચરલ પીપલ આઉટસાઇડ વિલ લુક એટ ઇટ. નાવ પીસીપીઆર દહેજ તમે 5 વર્ષ પહેલાંનું જુઓ, આજે દહેજ જાઓ, ઇટ ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ. સો દે કમ વિઝિટ એન્ડ દેન દે ટેક અ ડિસિઝન. એટલે ઇટ ઇઝ નોટ ડિસિઝન બેઝડ ઓન ઓનલી પીસ ઓફ પેપર ઓર અવર મિટિંગ્સ, ઇટ ઇઝ અ ડિસિઝન બેઝડ ઓન યોર કેપેબિલિટી વિચ ઇઝ ડેમોન્સ્ટ્રેટેડ. તમે વેરી ફેક્ટ ધેટ ધે આર લુકિંગ એટ અધર ડેસ્ટિનેશન, વોટ ઇટ મીન્સ, મેં આપને કહ્યું તેમ એમના પાસે પાવર ઇઝ વેરી હાઈ કોસ્ટ, સેકન્ડ લેબર ઇઝ એ હાયેસ્ટ પોસિબલ, એન્ડ અબવ ઓલ વેર ઇઝ ધ લેન્ડ. જપાન ઇઝ અ લેન્ડ લોક કન્ટ્રી, લેન્ડ છે જ નહીં. સી ઓન ધ કન્ટ્રી, ત્યાં ઓપન લેન્ડના પ્રાઇસીસ આર એક્ઝોર્બિટન્ટ. તમે યુ વિલ હેવ મલ્ટીલેયર કાર પાર્કિંગ્સ, ઇવન ઇન હાઉસીસમાં બી 2 લેયરનું કાર પાર્ક હોય છે. એટલે જપાન ઇઝ નોટ એ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ફોર એની વન. ઓન ધ કન્ટ્રી ઇઝ મોર ઓફ ટુ ટેક વોટ યુ લર્ન ફ્રોમ ધેમ, વોટ એવર બેઝિક ઇન્ડસ્ટ્રીઝના એ લોકોની પાસે એડવાન્ટેજીસ હોય, પ્લસ સરપ્લસ મની હોય અથવા ટેકનોલોજીકલ એક્સેલન્સ હોય, એને માટે શક્ય તો. અને એઝ વેલ સમય તો ઓલરેડી તમે જુઓ ને ગુજરાત, એક વસ્તુ સમજો તમે, નોર્થ ગુજરાતમાં જે કોઈ નોર્થ ગુજરાતના હોય એમને ખ્યાલ છે કે મહેસાણાની આજુબાજુમાં પહેલાં શું ડેવલપમેન્ટ હતું, અત્યારે સુઝુકીના માત્ર એનાઉન્સમેન્ટથી શું શક્યતા ઊભી થઈ. મારે ને તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો શક્યતા નથી અત્યારે. એટલે ગુજરાતમાં એ જે વિસ્તારમાં
લેન્ડનો ભાવ 3 આંકડામાં તો ત્યાં 4 આંકડામાં થઈ ગયો છે, મીટરની વાત કરું છું. પાર્ટિસિપેટ કર્યું એઝ અ કન્ટ્રી, 2011માં કર્યું અને હવે 2013માં કરશે. સો દેટ ઇઝ હાઉ દે વિલ ટેક અ ડિસિઝન. સુઝુકી હેઝ નોટ કમ જસ્ટ લાઈક દેટ. ટાટા નેનો આવ્યા એટલે અથવા દેર વોઝ અ પ્રોબ્લેમ એટલે આવ્યા એવું નથી. સો લેન્ડ ધંધો કરવા માટે કોઈ દિવસ પોસાય નહીં ધંધાવાળાને. એટલે એના બિઝનેસમેન પાસે અલગ છે રિયલ એસ્ટેટ વાળા, પણ ઇન્ડસ્ટ્રીને યસ કોસ્ટ વધી છે. એ તો ઓવરઓલ છે ઓલ ઓવર ધ કન્ટ્રી. આ 5 વર્ષ પહેલાંથી લોકોને એમ હતું કે માત્ર Tier 1 સિટી વધે છે આગળ, Tier 2માં કોઈનું ધ્યાન નહોતું. પણ આ સાહેબને અથવા જે લોકો બહાર છે એને ખબર હશે કે ઇવન નાનક સિટીઝ ગુજરાતમાં 5 વર્ષ પહેલાં અમે તો બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, અમને ખ્યાલ છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, કે સ્મોલ સિટીઝ ઓલ્સો હેડ અ હાઈ કોસ્ટ. એટલે કોસ્ટ ઓફ લેન્ડ ઇઝ વન ક્વેશ્ચન, એ બધાને જ લાગુ પડે છે, મને તમને ઇન્ડસ્ટ્રીને. એટલે વી હેવ ટુ ઇકોનોમાઇઝ, વી કેનોટ. ડેવલપમેન્ટ જોઈતું હોય તો કંઈક તો બહુ, અધરવાઇઝ ગુજરાતની ઇન્ડસ્ટ્રી ફૂલ. આજે તમે 5 વર્ષ પહેલાંનો ગુજરાતમાં સિકનેસનો રેટ જુઓ, આજે જુઓ તો દેર ઇઝ એડવાન્ટેજ ઓન દેટ સાઈડ એઝ વેલ. લેન્ડ હોર્ડિંગ માટે શક્ય નથી, પહેલાં જેવું નથી કે ભાઈ મારે 1000 વાળની જગ્યા જોઈએ છે અને હું 2000 વાર લઈ લઉં પછી. એ પોસિબિલિટી કોઈ પણ સ્ટેટમાં નહીં હોય, ગુજરાત તો છોડો. મેં આપને જવાબ આપ્યો, રિલાયન્સને અમને ઇન્ટરેસ્ટ નથી, પણ સ્ટેટનું જે કોઈ ઇનિશિયેટિવ હોય ડેવલપમેન્ટ રિલેટેડ એમાંથી બધાને જ ફાયદો થતો હોય છે, માત્ર એકને નહીં. અમારું ઇન્વેસ્ટમેન્ટ જ્યારે ગુજરાતમાં આટલું હોય તો અમારી એક ફરજ બને છે કે જ્યારે ગુજરાત સરકાર, સી આમાં જોડાવામાં એક એડવાન્ટેજ, અમને એડવાન્ટેજ કરતાં ઓવરઓલ એડવાન્ટેજ એ રીતે જોઈ શકાય કે ધી અનનોન ઇન્વેસ્ટર જે હોય એને કોન્ફિડન્સ ક્યારે આવે. વન ઇઝ અ ડિક્લેર્ડ પોલિસી ઓફ ધ સ્ટેટ, સેકન્ડ ઇઝ એ ડિક્લેર્ડ પોલિસીની અંદર જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને દે આર સક્સેસફુલ. આજે જો સરકાર એમ કહે કે અમારે 0 મેન્ડેટ્સ છે અને અમે કહીએ એમાં ફરક ખરો કે નહીં, સો દેટ ઇઝ ધી ડેમોન્સ્ટ્રેશન દેટ વી ઓલ એઝ ઇન્ડસ્ટ્રી ડુ ઇટ. એટલે વેરિયસ સેક્ટર્સ હોય, રિલાયન્સ બિલ્ડિંગ બ્લોક ઇન્ડસ્ટ્રીમાં છે, બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે, કોઈ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં હોય, કોઈ કેમિકલમાં હોય. એટલે દરેકનો પોતાનો અનુભવ, જેમ હું આપની સાથે અત્યારે શેર કરું છું, દે વી હેવ ટોક ટુ મેની ઇન્ડસ્ટ્રીયલ રિપ્રેઝેન્ટેટિવ્સ એન્ડ ઓલ્સો ચેમ્બર્સ અબાઉટ અવર ઓન એક્સપિરિયન્સ ઇન ધ સ્ટેટ. અને એ લોકો પણ કરે, એ તો જો હું આપને કહું, એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને જો હોય તો એ લોકોની સાથે પણ એ લોકો એન્ટરપ્રિનર લઈ આવે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે ડિપેન્ડન્ટ ન થવું પડે. એટલા માટે CM સાહેબે સીધું એ કર્યું છે કે ભાઈ એક્સચેન્જ પ્રોગ્રામ વધારો, પ્લસ અહીંયા આગળ જેપનીઝ સ્કૂલ ચાલુ કરો. યુનિવર્સિટીવાળાને મેં એમને સૂચના આપેલી છે, એટલે જેપનીઝ લેંગ્વેજના ક્લાસીસ ચાલશે. આજથી વર્ષો પહેલાં પીપલ વર લર્નિંગ જર્મન લેંગ્વેજ, આજે જર્મન લેંગ્વેજ કોઈ નથી વાત કરતું, સ્પેનિશની વાત નથી કરતું, આજે ચાઇના ઓર જેપનીઝ લેંગ્વેજ વાત. આપણે તમને બી ખ્યાલ હશે કદાચ સુરતમાં ચાઇનીઝ કોલોબેટર સાથે એક માણસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, 125 કરોડ યુનિટ ઇઝ કમિંગ અપ. ગુજરાતી શીખી રહ્યા છે, ગુજરાતી ગુજરાતી શીખી રહ્યા છે, ના કરશે. વી બોટમ લાઈન મની એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિલ લર્ન, મેક ધેમ લર્ન. જે આપને કહેતા હતા, અચ્છા યુ નો જર્મન, હવે જેપની શીખી જાઓ. એટલે દે આર ચાર્જિંગ બાય વર્ડ્સ, ઇન્ટરપ્રિટેશન ફી સર, ઇટ ઇઝ બાય વર્ડ. હા, ઇટ ઇઝ બાય વર્ડ, નોટ સેન્ટેન્સ. ગુજરાતીઓને તો એકવાર આ ખબર પડે એટલે. અનફોર્ચ્યુનેટલી ચીફ મિનિસ્ટર ડઝ નોટ બિલીવ કે કોઈ આ અચીવ થઈ ગયું એટલે આપણે બંધ કરો. એટલે મારા ખ્યાલથી હજી અચીવમેન્ટ, હજી એમને હજુ શક્યતાઓ ઘણી દેખાય છે અને અમને પણ એવું દેખાય છે કે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એઝ આઈ ટોલ્ડ યુ, ફર્સ્ટ ઇઝ જેપનીઝ ડુ નોટ ડિસાઇડ ઓવર નાઇટ.
ઓન એની ઇન્વેસ્ટમેન્ટ. દે આર વેરી સ્લો પીસમેકર્સ. પૈસા મળતા હોય તેમ છતાં જલ્દી ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવું એમના બ્લડમાં નથી. એટલે ઇટ ટેક્સ ટાઈમ. હવે ધ વેરી ફેક્ટ કે જેટલોય ઓફિસ દિલ્હીમાં કરી અને હવે ગુજરાતમાં કરે છે, પ્લસ આ મિઝો બેંકવાળા આવા તૈયાર છે, પ્લસ સુઝુકીએ જ્યારે ડિસિઝન લીધું હોય પ્લાન્ટનું તો એને લગતા જે માણસો હોય, અને એક આવે એટલે બીજા આવે, પ્લસ ઇટ્સ અ સ્લો પ્રોસેસ. પણ તમે ઇકો એની ઇકો સિસ્ટમ ઊભી ન કરો ત્યાં સુધી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન થતું હોય. ઇટ ઇઝ નોટ લાઈક અસ. આપણે ગુજરાતમાં ગુજરાતીઓ છે, ગોંડસાઓમાં જાઓ તો ત્યાં પણ મળશે, આ પણ મળશે, બધું ગમે તે શક્યમાં લાર્જમાં આ લોકો નહીં કરે. ધે ડોન્ટ ડૂ ઇટ દેટ ફાસ્ટ. સો યુ કેન સે દેટ દેર આર ઇન્વેસ્ટમેન્ટ, દેર આર ઇન્વેસ્ટમેન્ટ વિચ હેવ ઓલરેડી કમ, દેર આર ઓન ધ પાઇપલાઇન. અને વાઇબ્રન્ટની જ્યારે 2013ની તૈયારી છે એટલે ત્યારે કદાચ વધારે શક્યતાઓ તમને મળી શકે. એક તો ડીસેલ પ્લાન્ટ પ્રોબેબલી આપણે એક લાર્જેસ્ટ અત્યારનો ડીસેલ પ્લાન્ટ જે સ્થપાય છે એ દહેજમાં સ્થપાવવાનો છે, વિચ ઇઝ વિથ જેપનીઝ અને સિંગાપોરિયન કંપની સાથે થાય છે. અને સેકન્ડ એનાથી મોટો એની વાત ચાલે છે ફોર ધોલેરા, કે ધોલેરામાં પણ પાણી નથી અને ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ આર ગેટિંગ લિમિટેડ. એટલે ડિસેલિનેશન પ્લાન્ટમાં દે વુડ કમ ઇન અ બિગ નંબર, વન ઓફ ધ બિગેસ્ટ ડિસેલિનેશન પ્લાન્ટ. ના, એમઓયુ એકચ્યુઅલી આઈ ડોન્ટ થિંક ધ પર્પઝ વોઝ ટુ સાઇન એની એમઓયુઝ, કારણ કે જ્યારે સામે વાઇબ્રન્ટનું ફંક્શન આવવાનું હોય, પ્લસ એમઓયુ ડાયરેક્શન હતું જ નહીં આમ. ઇટ વોઝ મોર ટુ રીજનરેટ એન્ડ ગીવ ધેમ વોટ વી હેવ ઇન પ્લાન. કારણ કે લાસ્ટ યાત્રા પછી જે મેં આપને કહ્યું એસઆઈઆરનું પ્લાનિંગ થયું, સો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એક કરતાં વધારે, પ્લસ ડીએમઆઈસી કોરિડોરનું ફર્ધર પ્લાનિંગ ચાલી રહ્યું છે, એટલે એને લગતા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. એટલે આ ટુ ટ્રીપમાં કોઈ એમઓયુ સાઇનિંગ વોઝ નોટ ધી બેઝિક ક્રાઇટેરિયા ઇન્ટેન્શન. એમ જ યુ કેન બી અ ગ્રાઉન્ડ વર્ક એન્ડ સિન્સ દે હેડ એક્સપ્રેસ અ ડિઝાયર કે તમે આવો તો આ બધા પોલિટિકલ માણસો બહુ ઓછા આવે, કારણ કે એ લોકોને વી આર હોલ્ડિંગ ઇટ ઇન જાન્યુઆરી એન્ડ જાન્યુઆરી ઇઝ અ ટાઈમ વેન દે હેવ દેર એન્યુઅલ પ્લાન મિટિંગ્સ એન્ડ ઓલ દેટ. સો એ વખતે એ લોકો આવે એના કરતાં બેટર, અત્યારે પ્રિકર્સર જવું જોઈએ બેટર હતું. એટલા માટે બહુ સારી ડેફિનેટલી સવલત નહીં, એમની સ્પીડ કરતા હોય છે. પણ ઇટ ઇઝ અ વેરી કોસ્ટલી ટ્રાવેલ. પણ પોઈન્ટ ઇઝ મોસ્ટ પીપલ પ્રિફર ટુ ટ્રાવેલ બાય ટ્રેન. કાર્સ લોંગ ડિસ્ટન્સીસ, બુલેટ ટ્રેન ઇઝ બેટર. ઇવન ચાઇના ઓલ્સો ઇઝ ટ્રેન સર્વિસીસ આર ફાર બેટર. ઇન્ડિયામાં પણ વિથ ધ નંબર ઓફ પર્સન્સ દેટ વી ટ્રાવેલ, વી હેવ ટુ ઓલ્સો એપ્રિશિએટ અવર ટ્રાવેલ ઇઝ ઓલ્સો બિકમિંગ બેટર. બટ અનફોર્ચ્યુનેટલી ચાઇના હેઝ નો ઇસ્યુઝ ઓફ લેન્ડ એક્વિઝિશન. એમણે નક્કી કર્યું હોય તો થઈ શકે. આપણે ત્યાં આ કોરિડોરની જે વાત થાય છે ડીએમઆઈસી, સાહેબ કેન ટેલ યુ મોર, કેટલા તમે વધારે ખબર હોય કેટલા હર્ડલ્સ આવે છે. એટલે વી ઓલ્સો હેવ ટુ ગીવ અપ સર્ટન થિંગ ઇન ઓર્ડર ટુ એચિવ બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અલ્ટિમેટલી કોસ્ટ આપણી જ ઘટવાની છે ઓવરઓલ. જેટલું મોડું કરીએ એટલી બેઝિક કોસ્ટ વધે છે. સેમ બુલેટ ટ્રેન 5 વર્ષ પહેલાં આવી હોત તો $40 હતું. સબકે સાથ, જૈસે મેને પહેલે પેરેગ્રાફ મેં આપકો બોલા કે ગવર્નમેન્ટ વેરિયસ મિનિસ્ટર્સ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફોરેન અફેર્સ, દેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ રિલેટેડ, વો ગવર્મેન્ટ મિટિંગ છે. દેટ વોઝ જિનકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ટરેસ્ટ, લાઈક ટ્રેડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેડ એન્ડ રિલેટેડ અલગ, કોમર્સ રિલેટેડ મિટિંગ્સ થી વહાં મેં ગયા થા. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ મેં હમરે સાથ મેં જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાલે લોગ હૈ વો ગયે થે. દેન ઇન્ડસ્ટ્રી, અદર દેન ઇન્ડસ્ટ્રી જો મિટિંગ્સ થી, મતલબ એન્વાયરમેન્ટ એન્ડ ઓલ દેટ, તો જો સીઆઈઆઈ કે રિપ્રેઝેન્ટેટિવ વો ગયે થે. સો દેટ વોઝ વન પાર્ટ. દેન સેકન્ડ વોઝ ફોલોડ બાય જેટ્રો. જેટ્રો વહાં કી એક પ્રમુખ સંસ્થા હૈ જિન્હોને યે સબ ડેવલપમેન્ટ રિલેટેડ ઇનિશિયેટિવ ઉનકે થ્રુ હોતે હૈ. તો એક ઇવનિંગ મેં ઉનકા પૂરા બિઝનેસ સેમિનાર રખા થા. સો જેપનીઝ ઇન્વેસ્ટર્સ પ્લસ વહાં કે જે પ્રમુખ ઉદ્યોગ ગૃહ હૈ વો પાર્ટિસિપેટ કિયે. મુખ્યમંત્રી કા પ્રેઝન્ટેશન થા, ગુજરાત ગવર્મેન્ટ કા પ્રેઝન્ટેશન થા, ફિર ઉન્હોને અપને બાત ભી રજૂ કિયે. સો દેટ વોઝ અ મ્યુચ્યુઅલ. સિમિલર વોઝ ફોલોડ ઇન અનધર ટુ સિટીઝ, દેટ હમામાસુ એન્ડ નગોયા, વિચ ઇઝ ઓલ્સો અ મેજર ઇન્ડસ્ટ્રીયલ હાઉસ, એન્ડ ફાઇનલી કોબે. દેખો અભી વહા કા પાર્લામેન્ટરી સેશન ચાલુ હૈ,
जैसे मैंने आपको बताया कि इनका इंटरनल सिचुएशन इतना अच्छा नहीं है, बिकॉज इनका सोशल सिक्योरिटी का प्रश्न है, फिर इनका एज आई टोल्ड द कॉस्ट ऑफ एनर्जी रिलेटेड इशू, एनर्जी नॉट बीइंग अवेलेबल। और आपको मालूम है जब भी पार्लियामेंट किसी भी कंट्री की बैठती है तो ऑपोजिशन एंड रूलिंग पार्टी देर आर मेनी इशूज, सो फिर भी इतने सारे इम्पॉर्टेंट पॉलिटिकल मिनिस्टर्स को मिलना, दैट इट्सेल्फ इज़ अ बिग अचीवमेंट, बिकॉज यू वी मेट ही मेट डेप्यूटी प्राइम मिनिस्टर, ही ऑल्सो मेट वेरियस ऑलमोस्ट फाइव डिफरेंट की मिनिस्टर्स इंक्लूडिंग फॉरेन मिनिस्टर एंड फाइनली टू एक्स प्राइम मिनिस्टर्स ऑल्सो मेट, सो देयरफॉर आई वुड थिंक दैट ऑन अ पॉलिटिकल साइड इज वेरी फ्रूटफुल, सो दैट गिव्स ऑल्सो अ कॉन्फिडेंस टू देयर ओन, बिकॉज लार्ज बैंक्स यू डोंट हैव टू डू एनी ब्रांडिंग देयर आफ्टर बिकॉज दे देमसेल्फ हैव सीन, प्लस एक कमिटमेंट भी होता है स्टेट गवर्नमेंट में कि भाई हम ये ऑफर कर रहे हैं, तो दीज आर द बेसिक फैसिलिटीज दैट वी हैव। आई टोल्ड यू दैट देर वॉज ऑलरेडी पार्लियामेंट सेशन वॉज ऑन, सो डिफरेंट मिनिस्टर्स एंड वेन डेप्यूटी प्राइम मिनिस्टर हैज मेट हिम, देयरफॉर इट वॉज नॉट पॉसिबल बिकॉज ऑफ द पार्लियामेंट सेशन। बराबर, नहीं आप ऐसे हमको तो कोई फायदा दिखता नहीं है, बट बिकॉज एज आई टोल्ड यू पॉलिसीज ऑफ इंडस्ट्रियल डेवलपमेंट ऑफ गवर्नमेंट ऑफ गुजरात और एनी गवर्नमेंट फॉर दैट मैटर आर वेरी क्लियर। क्वेश्चन ऐसा होता है कि कौन पहले एडवांटेज ले सकता है या तो कौन डेमोन्स्ट्रेट कर सकता है कि मैं ये काम कर सकता हूँ। गुजरात में छोटे और मीडियम स्केल जो ऐसे में बोलते हैं उनका डेवलपमेंट काफ़ी अच्छी तरह होता है, हो रहा है, क्योंकि हमें इसीलिए मालूम है कि हम जो माल बनाते हैं उसमें गुजरात में जो 5 साल पहले या 10 साल पहले या 15 साल पहले जो बिकता था, हम तो यहाँ गुजरात में 90 से है, तो उसमें हमेशा बढ़ोतरी होती रहती है, तो दैट मीन्स कि इंडस्ट्री अच्छी तरह चल रही है। समझो हम यार्न बेचते थे, बनाते थे, उसमें हमने बढ़ाई की, पॉलीमर बनाते थे उसमें हमने बढ़ाई की, और उसका कंजम्पशन गुजरात में, हमें फ़ायदा इसीलिए गुजरात में बेचने का है कि मिनिमम ट्रांसपोर्ट कॉस्ट लगता है गुजरात में एंड वी आर नियर टू द कस्टमर। तो आज जो कस्टमर हमारा कीम में है या मे बी वापी में है या अंकलेश्वर में है, उसको ट्रांसपोर्टेशन कॉस्ट कम लगती है और इन्वेंट्री कॉस्ट कम लगती है, तो हमें तो फ़र्क उसमें अच्छा लगता है कि बिकॉज और हमारा टैक्स कॉम्प्लायंस भी बेटर होता है गुजरात में। सो आई डोंट गो इन टू एलिगेशन पार्ट, वो आपको डिराइव करने की बात है कि ऑलराउंड डेवलपमेंट है, मैं तो ये समझ रहा हूँ। सो आई विल ऑलवेज लुक एट पॉजिटिव साइड कि हमें फ़ायदा होने की जगह में, जैसे किसी ने बताया कि रिलायंस का क्या इंटरेस्ट है, तो हमारा इंटरेस्ट इतना ही है कि हम लार्ज स्केल इन्वेस्टमेंट गुजरात में जो हमारा है, तो एक हमारी भी फर्ज बनती है कि जैसे प्लेग आया बाद में सफाई में जो गुजरात सूरत का बड़ा हुआ, तो हम सब लोगों ने काम किया है, नॉट ओनली कॉरपोरेशन, कि हम भी कचरा नहीं डालते, पहले हम लोग भी डालते थे। सो हम ऐसा सोच रहे हैं कि वी आर ट्राइंग टू मेक श्योर दैट गवर्नमेंट की जो पॉलिसी है उसमें सबको फ़ायदा हुआ तो हमको भी फायदा है, स्टेट का GDP बढ़ेगा तो एक तरह से हम सबको फायदा है। काफ़ी लोग थे, आई कैन सेंड यू द लिस्ट, काफ़ी लोग थे, छोटे बड़े सब थे। सवाल इतना है कि हर एक लोगों को इतना 4 दिन में से आपको मैं अगर सेपरेटली बताऊंगा जो कार्यक्रम में मैंने सबको बताया, तो देर आर पीपल हु वुड नॉट लाइक टू कम लाइक दिस। सब लोगों को एक शाम को बाहर जाना है, दिन में घूमना है, तो ये सब होता रहता है। और सिर्फ छोटे इंडस्ट्री वाले जो होते हैं तो उनके तरह से CII या चैम्बर ऑफ कॉमर्स के जो प्रतिनिधि होते हैं वो आते हैं हमेशा, लाइक लास्ट टाइम हमारे गुजरात चैम्बर के प्रेसिडेंट थे, तो बाद में उनका उत्तरदायित्व जो बनता है कि उनको क्या शेयर करना है। समझो मैं आपको बात कर रहा हूँ, सिमिलरली आई एम गोइंग टू टॉक टू चैम्बर ऑफ कॉमर्स हियर कि भाई ये टेक्निकल टेक्सटाइल में पॉसिबिलिटी है, व्हाई डोंट यू डू समथिंग। बाद में उनको जाना नहीं जाना उनके काम है, लाइक हम चाइना गए थे तो हमने सेम थिंग शेयर किया इनसे कि चाइना में जो एक दो बड़े टेक्सटाइल सेंटर है, यहाँ से मशीनरी बनती है, वहाँ भी बनती है, लोग वहाँ से क्यों लाते हैं, क्योंकि सस्ता है मशीनरी, सस्ता। अभी बाद में कोई बोलेगा कि भाई अच्छा नहीं है, बट दैट इज़ फॉर इंडिविजुअल टू डिसाइड। सो काफ़ी लोग थे, आई मीन देयर वर अबाउट 20 इंडस्ट्रियल हाउसेज वेयर देयर। नहीं, आई थिंक मैं तो नहीं समझता, मैं नहीं समझता ऐसा, और मैं इसका बियॉन्ड डेवलपमेंट साइड आई विल नॉट बी एबल टू आंसर एनीथिंग एल्स। थैंक यू, थैंक यू वेरी मच।
પોલિટિકલ ફ્રેટર્નિટી 100 થી વધારે સ્મોલ મીડિયમ અને લાર્જ એન્ટરપ્રાઇઝિસ વિલ હેવ ઇન્વેસ્ટમેન્ટ. મેં આપને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેમ જણાવ્યું તેમ ગુજરાત વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ કે ડીએમઆઈસી કોરિડોરનું જ્યારે પ્લાન થયું ત્યારે ગુજરાતમાં ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ મેપ તૈયાર થયો હતો ડીએમઆઈસી કોરિડોરને અનુસંગિક. એટલે એને લગતા જે સબ સેક્ટરલ ઇન્વેસ્ટમેન્ટ છે એને માટેની પોલિસી ફ્રેમવર્ક, એને માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઇનિશિયેટિવ્સ ઓલરેડી ગુજરાતમાં તૈયાર થઈ ગયા છે. એટલે બટ નેચરલ થાય કે જેપનીઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર્સ જ્યારે ગુજરાતમાં વિઝિટ કરે તો દે સી ધ ફેસિલિટીઝ ઓન ધ ગ્રાઉન્ડ પ્લસ પ્રિપેરનેસ ઓફ ગવર્મેન્ટ. એટલે આઈ ફીલ કે ધીસ વિલ બી ઓનલી અ સોર્ટ ઓફ પ્રિકર્સર ટુ ધેર ઇન્વેસ્ટ મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. જેનો પોતે જેપન પોતે 9 અને 11 પછી એનું જો પાર્ટનર બિઝનેસ કન્ટ્રી એમને એમ ડિસિઝન લેતા નથી તો 13માં એની ડેફિનેટલી આપણને ફળશ્રુતિ મળશે અને મોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિલ ટેક પ્લેસ બુસ્ટ પોસ્ટ 2013.